નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. 2017 વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તૈયારી જોરોશોરોથી શરૂ થઈ ગઈ છે. 17ના સંગ્રામ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ કોંગ્રેસે તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપ દિવાળી બાદ ઉમેદવારો જાહેર કરશે, તો આજે ભાજપે આજથી સંભવિત ઉમેદવારોની સેન્સની પ્રક્રિયા હાથ ધરી છે. આ તરફ કોંગ્રેસે પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે જવાબદારી સોંપી દીધી છે. એમ કહી શકાય કે મુરતિયાની મથામણ શરૂ થઈ ગઈ છે. તો આજ વિષય પર વાત કરવા માટે આપણી સાથે રાજકીય વિશેષજ્ઞ પ્રોફેસર રજનીકાંત દેસાઈ જોડાઈ ગયા છે. રજનીકાંતજી, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. આજની ખાસ ચર્ચામાં જે રીતે 2017ના પડઘમ હવે સંભળાઈ રહ્યા છે અને ઉમેદવારોને પસંદ કરવાની જે પ્રક્રિયા છે તે પણ બંને પક્ષો, જે મુખ્ય બે પક્ષો છે, તેઓએ શરૂ કરી દીધી છે, શું કહેવું છે આપ? 2017ની ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેમ ચૂંટણી નજીક આવશે તેમ રાજકીય પક્ષો પોતાની કામગીરી ઝડપી બનાવે સ્વાભાવિક છે. ડિસેમ્બરમાં ચૂંટણી આવી રહી છે એ ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો પસંદ કરવાની કામગીરી શરૂ કરી છે. હું પોતે પણ લોક વિકાસ મંચ, જે રાજકીય પક્ષ છે, એનો કાર્યકારી પ્રમુખ છું. અમે પણ એ અંગેની તૈયારી ચાલુ કરી દીધી છે. સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા અત્યારથી ચાલુ કરવામાં આવે તો સમયસરે પૂરી કરી શકાય, કારણ કે ઉમેદવારોની સંખ્યા જોતાં ભાજપ અને કોંગ્રેસને સમય વધુ લાગે, અમારે પણ સમય લાગશે. 31 ઓક્ટોબરે અમે 182 ઉમેદવારો જાહેર કરવા માગીએ છીએ. કોંગ્રેસ અને ભાજપે પણ જાહેરાત કરી છે કે દિવાળી પછી એ લોકો પોતાના ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરશે. બિલકુલ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની જે પસંદગી પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ જોવા જઈએ તો રાજ્યસભાની ચૂંટણી બાદ જે આખી ઘટના સર્જાઈ હતી, 42 ઉમેદવારો તો કોંગ્રેસ તરફથી નક્કી જ છે, બાકીના જે લોકો છે તેઓને નક્કી કરવાની હવે પ્રક્રિયા કરવામાં આવશે. હા, 42 ઉમેદવારો કોંગ્રેસના, જે એમ કહી શકાય કે ચાલુ ધારાસભ્યો છે. જી, કોંગ્રેસની પાસે 57 ધારાસભ્યો હતા, એમાંથી 13 ધારાસભ્યો એમ કહી શકાય કે ભાજપમાં ગયા છે, તો એની જગ્યાએ એમણે નવા પસંદ કરવા પડશે. અને ભાજપે પણ, જે સત્તાધારી પક્ષ છે, અત્યારે એની પાસે 121 ધારાસભ્યો છે, એમાં કોને ટિકિટ આપવી કોને ન આપવી, અન્ય ઉમેદવારો પણ એને પસંદ કરવાના રહેશે. કુલ 182 ઉમેદવારો એને પસંદ કરવાના રહેશે. સ્વાભાવિક છે કે બંને પક્ષો એમની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. અમારો પક્ષ નવો પક્ષ છે, હમણાં જ એનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. અમે પણ 182 ઉમેદવારો મૂકવા માંગીએ છીએ, અમે પણ એની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર હરીશ ગુર્જર પણ સુરતથી જોડાઈ ગયા છે. હરીશજી, સ્વાગત છે આપનું ઝી 24 કલાકની આજની ખાસ ચર્ચામાં. આપણે જે રીતે વાત કરી રહ્યા છે, મુરતિયાની જે મથામણ છે તે હવે દરેક પક્ષોએ શરૂ કરી દીધી છે. ખાસ કરીને 2017 વિધાનસભા ચૂંટણી આ વખતે પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણી બિલકુલ કહી શકાય, ત્યારે આ રીતે જ્યારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવવાની છે, જે શરૂઆત કરી દેવામાં આવી છે, શું લાગી રહ્યું છે, કેટલી સફળતા હાંસલ થશે આ તમામ પ્રક્રિયામાં? તોરલ, આ વખતની ચૂંટણી માત્ર પ્રતિષ્ઠાનો જંગ નેતાઓ માટે નથી, પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક મતદારોએ પણ પોતાનો રંગ બતાવવાનો સમય આવી ચૂક્યો છે. મતદારોને એક ખૂબ સારી તક આ વખતે મળશે એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને જ્યારે ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે, આગામી 21 તારીખથી 21, 22, 23 અને 24 આ 4 દિવસ માટે સુરતની અંદર પસંદગી માટે નિરીક્ષકો અમદાવાદથી આવનાર છે. આ સમગ્ર સ્થિતિની અંદર જો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી જે શબ્દ લઈને આવી હતી, સોશિયલ એન્જિનિયરિંગ, આ સોશિયલ એન્જિનિયરિંગનો આ વખતે ખૂબ જ ગંભીરતાથી એણે અમલ કરવો પડશે. જે પ્રકારનું વાતાવરણ ચૂંટણી પહેલાં તોરલ સર્જાયું છે, સંકલ્પ યાત્રા યોજાઈ છે, જન વિકલ્પ જે શંકરસિંહ વાઘેલા લઈને આવ્યા છે, આ ઉપરાંત જે મુદ્દાઓ ઊભા થયા છે અત્યાર સુધીના, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પાર્ટીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ બનશે આ વખતે, એવું પહેલી નજરે લાગી રહ્યું છે. તોરણ, બિલકુલ રજનીકાંતજી, આ જ સવાલ આપને પણ એટલા માટે પૂછવા માંગીશ કે આ વખતે જે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે તેમાં ખૂબ જ ચયન કરવું પડશે તેવું બંને પક્ષોએ ખાસ કરીને ધ્યાન રાખવું પડશે, તમારી શું ગણતરી છે અને તમારું શું માનવું છે આ વિશે? હા, જે રીતે ચૂંટણી આવી રહી છે અને છેલ્લા 2 વર્ષ દરમિયાન ગુજરાતમાં જે આંદોલનો થયા છે,
ખાસ કરીને પાટીદાર આંદોલન, જગ્નેશ જિગ્નેશ મેવાણીએ આંદોલન કર્યું, અલ્પેશ ઠાકોરે આંદોલન કર્યું, અને 22 વર્ષ પછી એમ કહી શકાય કે ભાજપની સામે એક જબરજસ્ત પડકાર ઊભો થયો છે. અને એ પડકારને ધ્યાનમાં રાખીને સ્વાભાવિક છે, કોંગ્રેસને એવું લાગે છે કે અમને સત્તા મળશે તો આ પડકારને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગીનું કામ ખૂબ જ કઠણ છે, કારણ કે તીવ્ર સ્પર્ધા છે. અને આજે અન્ય પક્ષો હોય, દાખલે અમારો લોક વિકાસ મંચ, એ પણ રજીસ્ટ્રેશન એણે મેળવ્યું છે, સ્થાનિક પક્ષ છે, ગુજરાતનો પક્ષ છે, તો એ પણ પોતે 182 ઉમેદવારો મૂકવાના છે. શંકરસિંહજી વાઘેલા પોતે પણ મોરચો બનાવ્યો છે, ગઈકાલે એમણે એની જાહેરાત કરી છે, તો એ પણ 182 ઉમેદવારો મૂકવાનો પ્રયત્ન કરશે. તો આ સંજોગોમાં ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી એ તીવ્ર સ્પર્ધા રહેશે અને રાજકીય સમીકરણ ઝડપથી બદલાતા જાય એ આપણે જોઈ રહ્યા છીએ. હરીશજી, આપની પાસે આવીશ અને આપને પૂછવા માંગીશ કે જે રીતે આ મૂર્તિઓની પસંદગીની આખી પ્રક્રિયા હવે હાથ ધરવામાં આવી છે, ભાજપ હંમેશા સેન્સ લેવાની જે આખી કામગીરી હોય છે તે કરે છે, તે પ્રક્રિયા કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નામ જે હોય છે તે તો હંમેશા નક્કી જ નામ હોય છે. તોરલ, ખાસ કરીને સેન્સ લેવાની જે પ્રક્રિયા છે, ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓ છે એમને સાથે જોડવાનો પ્રયત્ન હોય છે, અથવા શું સામે કોઈ બીજો વિકલ્પ ઉભરીને આવે છે કે કેમ, અત્યારના જે ધારાસભ્ય હોય તેની છબી જો ખરડાયેલી હોય અથવા 5 વર્ષની અંદર તેની કામગીરી સામે સવાલો ઊભા થયા હોય, તો એની સામે કયા વિકલ્પો આવી શકે છે, કયા લોકો ચૂંટણી લડવા ઈચ્છે છે, આ ઈચ્છિત લોકોનું એક પેરામીટર્સ તૈયાર થતા હોય છે. અને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે સેન્સ લેતી હોય છે, કદાચ બીજી અન્ય પાર્ટીઓ કરતાં એની પ્રક્રિયા અલગ પ્રકારની હોય છે. અને આ જ બધી બાબતોને કારણે ભારતીય જનતા પાર્ટીને કેટલીક વખત ચૂંટણી દરમિયાન ફાયદો થતો હોય છે. ખાસ કરીને જ્યારે ઉમેદવારો નક્કી થતા હોય ત્યારે જે વિરોધનો સૂર ઉમેદવારોની યાદી જાહેર થઈ ગયા પછી થતો હોય, એને ડામવામાં આ જે પ્રક્રિયા છે સેન્સ લેવાની, એ પણ એક મદદરૂપ થતી હોય છે. અત્યારથી જ કેટલાક લોકોને બેસાડી દેવાના, કેટલાક લોકોને સમજાવી દેવાની જે પ્રક્રિયા શરૂ થતી હોય છે તે ભારતીય જનતા પાર્ટી અત્યારથી કરતી હોય છે. આમ એક રીતે કહીએ તો ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તેનું પહેલું પગથિયું સેન્સ લેવાની કામગીરી છે. તો બિલકુલ હરીશજી, તો જે રીતે આપ કહી રહ્યા છો કે બેસાડી દેવાની જે પ્રક્રિયા હોય છે તે આ સેન્સ લેવાની પ્રક્રિયામાં પસાર થતા હોય છે. આજે ભાજપના એક નેતા દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું કે તેઓ ચૂંટણી લડવાના મૂડમાં નથી, ચૂંટણી નથી લડવાના, તો આ બેસાડી દેવાની જ નીતિ કહી શકાય. હજી ચોક્કસ કેટલીક સ્થિતિ અત્યારે જે બદલાય છે એ પ્રમાણે ઘણી બેઠકોની સ્થિતિ એવી પણ સર્જાય છે. ખાસ કરીને સુરતની જ વાત કરીએ તો સુરતની અંદર પાટીદાર બહુલ જે વિસ્તાર છે, વરાછા, કતારગામ, કરણ, આ જે 3-4 બેઠકો છે, આ બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ વધારે છે. આ સ્થિતિમાં ગયા 5 વર્ષની વાત કરીએ, 5 વર્ષ પહેલાંની વાત કરીએ, તો આ 5 વર્ષ પહેલાંની આ 3-4 બેઠકો એવી હતી કે ભારતીય જનતા પાર્ટી માટે સેફ સીટ ગણાતી હતી, પરંતુ અત્યારે ચિત્ર બદલાઈ ચૂક્યું છે. તો એવી સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોમાં, અત્યારના જે રનિંગ ધારાસભ્યો છે, તેમને ડર લાગે અને સ્થિતિ બદલાય એ સ્વાભાવિક છે. અને આ સ્થિતિમાં તેઓ કદાચ સામેથી કહી પણ શકે કે આ વખતે અમારે ચૂંટણી લડવી નથી, આ પ્રકારની સ્થિતિ પણ સર્જાય છે. તો બીજી તરફ જે ફેક્ટર તૈયાર થયા છે 5 વર્ષની અંદર, વસ્તીનું, સમાજનું, સામાજિક રાજકારણ જે પ્રકારે બદલાયું છે, તે પ્રમાણે અત્યારથી પાર્ટીએ કેટલાક લોકોને સમજાવી લીધા હોય એવું પણ માની શકાય. જીતો રહે બિલકુલ, જે રીતે રજનીકાંતજી આ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ભાજપ અને કોંગ્રેસની, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કોંગ્રેસ પાસે અંદર અંદર આંતરકલહ એટલો છે, જૂથબંધી એવી છે જે વાત ઉભરીને સામે આવી રહી છે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ખાસ કોંગ્રેસે શું ધ્યાન રાખવું જોઈએ? કોંગ્રેસની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ પ્રમાણે એની જાહેરાત પ્રમાણે એમ કહી શકાય કે 182 જે ઉમેદવારો પસંદ કરવાના છે, પણ કોંગ્રેસ પાસે લગભગ 2000 જેટલા ઉમેદવારો ની યાદી તૈયાર કરી છે. તો એ સંજોગોમાં કોંગ્રેસ પેનલ એણે બનાવવી પડશે, 1-3ની પેનલની પણ એણે જાહેરાત કરી છે, અને જરૂર પડે 1-5ની પેનલ પણ એ બનાવવા માટે તૈયાર છે, કારણ કે બને એટલા વધુ કાર્યકર્તાઓને એ નિરાશ ન થાય, હતાશ ન થાય, વિશ્વાસમાં લઈને કામ કરવા માગે છે. ભાજપને માટે પણ અગાઉ કરતાં પરિસ્થિતિ સાવ જુદી છે. જે રીતે પાટીદાર આંદોલન થયું, અન્ય આંદોલનો થયા, ગુજરાતનું રાજકીય સમીકરણ એકદમ બદલાઈ ગયું છે. અન્ય પક્ષો પર શંકરસિંહજી વાઘેલાએ પોતે એક મોરચો બનાવ્યો છે, ગઈકાલે એની જાહેરાત કરી છે. અમે લોક વિકાસ મંચ નામનો પક્ષ બનાવ્યો છે, અમે પણ 182 ઉમેદવારો મૂકી રહ્યા છે. એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો પસંદ કરવા પડશે. ને આ વખતનો જંગ
એમ કહે ચૂંટણી જંગ એ એવો જંગ છે કે ભૂતકાળમાં એમ કહી શકાય કે છેલ્લા ચાર ચૂંટણી દરમિયાન આ પ્રકારનો જંગ થયો નથી, એવો જંગ આ વખતે થવાનો છે. અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ભાજપ માટે ખૂબ જ છે, કારણ કે બે વર્ષ દરમિયાન જે આંદોલનો થયા, ભાજપે એના મુખ્ય પ્રધાન બદલવા પડ્યા, 2019ની લોકસભાની ચૂંટણી પર આની પણ બહુ મોટી અસર ઊભી થશે. આ ચૂંટણીનું પરિણામ 2019ની ચૂંટણીનું પરિણામ નક્કી કરી શકે છે અને ભાજપ ફરી કેન્દ્રમાં સત્તા પર આવી શકે કેમ એ પણ એક સવાલ છે. જો આ ચૂંટણીનું પરિણામ એની તરફેણમાં ન આવે તો 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે એમ છે. આ બધા સંજોગો જોતાં કોંગ્રેસ અને ભાજપ અને અન્ય રાજકીય પક્ષો પોતાની રીતે વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છે અને એ રીતે ઉમેદવારોની પસંદગીનું કામ શરૂ કરી દીધું છે. હરીશજી, જે રીતે ઘણા વર્ષોથી ગુજરાતના શાસનમાં કોંગ્રેસ નથી આવી શકી અને કોંગ્રેસ જનતા નથી સ્વીકારી શકી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને, તો આ જે વિશ્વસનીયતા ગુમાવવાનો આખો જે પ્રશ્ન છે તેને લઈને હવે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં 17માં ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ? તો ખાસ કરીને વાત કરીએ તો જ્યારે મુખ્ય પ્રધાન પદે નરેન્દ્ર મોદી હતા તે સમયે પણ કોંગ્રેસને 57 બેઠકો મળી હતી અને 57 બેઠકોના ધારાસભ્યોને પણ સાચવવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. સમયાંતરે તેમાંથી કોંગ્રેસમાંથી ધારાસભ્યો રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એ આપણે જોયું છે. એટલે આ જે સ્થિતિ છે, આ સ્થિતિને સામે કોંગ્રેસે ખૂબ જ લડાયક રીતે લડવાની જરૂર અત્યારે પણ છે અને ચૂંટણી સમયે પણ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરવિગ્રહ કોંગ્રેસની અંદર એ ચરમસીમા પર પહોંચી જતો હોય છે. સામાન્ય રીતે દરેક ચૂંટણી વખતે, કોર્પોરેશનની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની કે લોકસભાની, દરેક ચૂંટણી વખતે અમે આ દ્રશ્યો જોયા છે કે ઉમેદવારોની પસંદગી થઈ ગયા બાદ પણ કોંગ્રેસ કાર્યાલયો પર તોડફોડ થતી હોય છે, સૂત્રોચ્ચારો થતા હોય છે, વિરોધમાં મોરચાઓ લઈ જવાતા હોય છે. આવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં નથી, અથવા તો જે આંતરિક જૂથવાદ છે એણે ટિકિટની પસંદગી પછી એ ડામી દેવામાં આવે છે અને કાર્યકર્તાઓ ફરીથી કામે લાગી જતા હોય છે. આ સ્થિતિ સામે કોંગ્રેસ આ વખતે કઈ રીતે લડે છે એ ખૂબ જ મહત્વની વાત છે. વાત કરીએ છેલ્લી રાજ્યસભાની બેઠક વખતની જે ચૂંટણીની પ્રક્રિયા હતી તે સમયે જે માહોલ ગુજરાતમાં બન્યો હતો, પ્રદેશ અધ્યક્ષની સામે જ જ્યારે કાર્યકર્તાઓ નારાજગી વ્યક્ત કરતા હોય, એમને બદલી નાખવાની વાતો થતી હોય, નવસર્જનની સામે પાર્ટીનું નવસર્જન કરવાની વાત ચાલતી હોય, આ બધી સ્થિતિની વચ્ચે કોંગ્રેસ માટે દિવસો સારા છે, પરંતુ લડવાની સ્થિતિ એમની કેવી છે એ આવનારી ચૂંટણી નક્કી કરશે. જો નેતાઓ સંગઠિત રહીને લડશે તો ચોક્કસ જ એનો ફાયદો કોંગ્રેસને આ વખતે મળશે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. તો ભાજપ કોંગ્રેસ અને સાથે જ 2017 વિધાનસભા ચૂંટણીમાં જે લોકો જંગમાં ઉતરવાના છે, જે પક્ષ આ જંગમાં ઉતરવાનો છે, તમામ લોકો માટે 182 વિધાનસભા બેઠકો જે છે તેના પર ઉમેદવારોને પસંદ કરવાની જે પ્રક્રિયા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા માનવામાં આવી રહી છે, તે બિલકુલ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. મુરતિયાની મથામણ તો હવે શરૂ થઈ ગઈ છે. આ જ વિષયને લઈને ચર્ચા યથાવત રહેશે. જોડાયેલા રહો અમારી સાથે. સમય બ્રેક. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત વાદ વિવાદના આજના વિશેષ ચર્ચામાં આપનું ફરી એક વખત સ્વાગત કરીએ છીએ અને ચર્ચામાં આગળ વધીશું. રજનીકાંતજી, આપને હું સવાલ પૂછવા માંગીશ કે કોંગ્રેસ અને ભાજપ 182 ઉમેદવારો પસંદ કરવાની આખી જે પ્રક્રિયા છે તેને લઈને વાત કરવામાં આવે, જન વિકલ્પની વાત કરવામાં આવે, તમે પણ એક પક્ષ લઈને આવી રહ્યા છો તેની વાત કરવામાં આવે, 182 બેઠકો પર 182 ઉમેદવારો ઊભા રાખવા માટે એટલા નેતાઓ કેવી રીતે તમે પસંદગી પ્રક્રિયામાં આગળ વધશો, શું લાગી રહ્યું છે આપને? 2017નો આ જે જંગ છે
એ જંગ તીવ્ર સ્પર્ધા હું જોઈ રહ્યો છું. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તીવ્ર સ્પર્ધા છે, એની સાથે સાથે લોક વિકાસ મંચ અમારો પક્ષ પણ આવી રહ્યો છે, શંકરસિંહજી બાપુનો એક મોરચો આવી રહ્યો છે. આ જોતાં આ વખતની ચૂંટણી એ તીવ્ર સ્પર્ધા છે અને હું ત્યાં સુધી જોઈ રહ્યો છું કે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતા હું જોતો નથી. કારણ કે 22 વર્ષના ભાજપના શાસન દરમિયાન આજે એમ કહી શકાય કોંગ્રેસને એવું લાગે છે કે અમને સત્તા મળી શકે એમ છે. બીજી બાજુ તમામ વર્ગમાં ભારે અસંતોષ છે. જૂથબંધીની દ્રષ્ટિએ વિચારો તો કોંગ્રેસમાં પણ તીવ્ર જૂથબંધી છે, એની સાથે સાથે ભાજપમાં દેખાતી ન હોય એવી જ જૂથબંધી ભાજપમાં પણ છે. અગાઉ જે નરેન્દ્રભાઈ અને અમિતભાઈનું જે વર્ચસ્વ ગુજરાતમાં હતું, પક્ષ ઉપર જે એમનો કંટ્રોલ હતો, એટલા પ્રમાણમાં અત્યારે આપણે જોઈ શકતા નથી. અને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ એમ જોયું કે ભાજપની સામે તીવ્ર રોષને પરિણામે, આંદોલનોને પરિણામે ભાજપે એમ કહી શકાય કે એણે લગભગ 26 જેટલી એણે જિલ્લા પંચાયતો ગુમાવી. આ પરિસ્થિતિમાં આવનારી ચૂંટણી એ જંગ એવો જંગ હશે કે એનું પરિણામ આપણે એ અત્યારે કલ્પી શકાય નહીં. રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. કોંગ્રેસ છે, ભાજપ છે, લોક વિકાસ મંચ અમારો પક્ષ છે, શંકરસિંહ બાપુનો લોક મોરચો એમણે બનાવ્યો છે એ છે. એટલે તીવ્ર સ્પર્ધા હું નિશ્ચિત રીતે જોઈ રહ્યો છું. હરીશજી, જે રીતે રજનીકાંતજી કહી રહ્યા છે કે આ વખતે 2017 વિધાનસભા ચૂંટણી જે છે તેમાં તીવ્ર સ્પર્ધા દેખાઈ રહી છે, ભાજપ કોંગ્રેસની વાત કરીએ કે ત્રીજા ચોથા પાંચમા મોરચાની વાત કરીએ, જે પક્ષો હવે 2017 વિધાનસભા ચૂંટણીમાં સામે આવવાના છે. આમ આદમી પાર્ટીએ પણ જાહેરાત કરી છે કે ગુજરાતની કેટલીક બેઠકો પરથી તેઓ પણ ચૂંટણી લડવાના છે. તો આ તમામ જે સમીકરણો રચાઈ રહ્યા છે, જનતા કયા ટેસ્ટને પસંદ કરશે, જનતા કઈ તરફ જશે, શું લાગી રહ્યું છે આપને? તોરલ, જે પ્રકારે પોલિટિકલ પાર્ટીઓ અત્યાર સુધી ગુજરાતનો ટ્રેન્ડ રહ્યો છે કે ત્રીજો મોરચો ક્યારે સફળ થયો નથી, કેટલીક બેઠકો મેળવવામાં તે લોકો જરૂર સફળ રહ્યા છે, પરંતુ સરકાર બનાવવા સુધીની સ્થિતિમાં ત્રીજો મોરચો ક્યારે આગળ આવ્યો નથી. આ વખતે પણ ક્યાંક ને ક્યાંક સ્થિતિ કોંગ્રેસ માટે સારી હતી, પરંતુ જે પ્રકારે એક પછી એક પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી રહી છે, નાના નાના પોલિટિકલ સમીકરણો બની રહ્યા છે, એનસીપી મેદાનમાં આવી રહ્યું છે, આપ મેદાનમાં આવનારું છે, આ ઉપરાંતની બીજી નાની નાની પાર્ટીઓ જે પ્રકારે ગુજરાતમાં આ વખતે ચૂંટણી લડવા આગળ આવી રહી છે, એનો સીધો જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળતો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે જે ભારતીય જનતા પાર્ટી સામેનો જે વિરોધ છે એનો સીધો ફાયદો જો કોંગ્રેસને મળવાને બદલે આ મતોની વહેંચણી સામાન્ય રીતે આવા પોલિટિકલ પાર્ટીઓમાં થઈ જતી હોય છે. એમઆઈએમ ની પણ વાત છે ગુજરાતમાંથી ચૂંટણી લડવાની. આમ એક પછી એક જે પોલિટિકલ પાર્ટીઓ ગુજરાતમાં આવી રહી છે એના કારણે વોટોની વહેંચણી થશે અને વોટોની વહેંચણીનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળશે એવું અત્યારનું ચિત્ર છે. હવે ઉમેદવારોની પસંદગી કેવી રીતે થાય છે, કોંગ્રેસ કયા મૂળથી મેદાનમાં આવે છે, આ તમામ સ્થિતિ આવનારા દિવસોમાં ક્લિયર થશે. પરંતુ જે પ્રકારની પાર્ટીઓ આવી રહી છે તેનો સીધો ફાયદો ભાજપને જાય એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ, રજનીકાંતજી જે રીતે હરીશજી જણાવી રહ્યા છે કે સીધો ફાયદો ક્યાંક ને ક્યાંક ભાજપને થશે, મતોની જે વહેંચણી થશે તે ક્યાંક ને ક્યાંક ભાજપના પક્ષમાં જશે. હા, હું એ જોતો નથી એટલા માટે કે ગુજરાતમાં આજે તમામ વર્ગમાં ભારે અસંતોષ છે અને એ સત્તાધારી પક્ષ ભાજપની સામે છે. અને એ ધ્યાનમાં રાખીને હું એ જોઈ રહ્યો છું કે ખાસ કરીને ઉમેદવારની પસંદગી કેવી તમે કરો છો એના પર બહુ મોટા આધાર. આ વખતે લોકો પક્ષ કરતાં ઉમેદવાર પણ જોશે, કારણ કે જે રીતે પાટીદાર આંદોલન થયું અને એમ કહી શકાય કે ભાજપના પાટીદારો જે ધારાસભ્યો છે એમણે આંદોલનને જે રીતે સાથ ન આપ્યો અને એને પરિણામે જે પાટીદારોમાં અસંતોષ છે, આ પરિસ્થિતિમાં ઉમેદવારની લાયકાત, ઉમેદવાર એમને કેટલો સાથ આપે છે, દરેક બાબતોને ધ્યાનમાં રાખીને લોકો ઉમેદવાર પસંદ કરશે. કારણ કે લોકોના એટલા બધા પ્રશ્નો છે, તમામ વર્ગમાં ભારે અસંતોષ છે. અને આ વખતે એમ કહી શકાય કે તમે ગુજરાતમાં જુઓ, બેરોજગારી છે, મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, આ તમામ બાબતો 22 વર્ષ પછી ભાજપને નડી શકે એમ છે. અને એ સંજોગોમાં હું એ જોઈ રહ્યો છું કે ભાજપની સામેના મતો છે એ વહેંચાશે નહીં અને સારા ઉમેદવારો લોકો પસંદ કરશે, એમાં ભાજપમાંથી પણ સારા, કોંગ્રેસ અને અન્ય જે પક્ષો છે, અમારો લોક વિકાસ મંચ છે, અમે પણ સારા ઉમેદવારો મૂકી રહ્યા છે, શંકરસિંહ બાપુ પણ પોતાનો ઉમેદવાર. બિલકુલ, એટલે દરેક પક્ષ પોતાની રીતે સારાથી સારા ઉમેદવાર ઉતારવાનો બિલકુલ નિર્ધાર કરીને બેઠું છે. હરીશજી આપની પાસે આવે છે અને ફરી એક વખત એ જ વાત આવીને ઉભી રહે છે કે કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓ નારાજ થઈને કે કોઈ પણ કારણસર ભાજપમાં
ભાજપમાં જોડાયા છે. હવે ભાજપે જ્યારે ઉમેદવારોની પ્રક્રિયા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાની હશે તો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા લોકોને તે પસંદ કરશે, પહેલેથી તેમની સાથે જોડાયેલા જે ભાજપના નેતાઓ છે તેમને પસંદ કરશે. ભાજપ માટે આ વખતે દરેક રીતે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે. ચોક્કસ તોરલ, જે લોકો કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય હતા અને રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાંથી મોટે ભાગના નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપવી જ પડશે, કારણ કે એ ત્યાંથી ચૂંટાયેલા ધારાસભ્યો છે અને તેથી જ આ જ શરત હેઠળ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પણ હશે. આ અત્યારે બંધ બારણે થયેલી વાતો હશે, પરંતુ એ ચોક્કસ છે કે એમને ટિકિટ આપ્યા વગર ભારતીય જનતા પાર્ટીને છૂટકો નથી. અને તેના જ કારણે ત્યાંના સ્થાનિક નેતાઓ જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લઈને ફરતા હતા, દરવાજે દરવાજે ચૂંટણી પ્રચાર કરવા જતા હતા અને હારનો સામનો કરતા હતા, તેમણે પણ ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હોય છે કે એક તક એમને મળે. આ વખતે એ તક એમને નથી મળવાની. બીજી તરફ પાટીદાર આંદોલનને કારણે જે માહોલ બન્યો છે તેના કારણે એક એવો પણ વર્ગ છે કે જે સામે ચાલીને આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટ માંગવા માટે આવશે, પરંતુ એ વર્ગને સાથે રાખો કે કેમ. બીજી તરફ જે પ્રકારે કોંગ્રેસ અને એનસીપી મેદાનમાં આવ્યું છે, આ મોટી રાષ્ટ્રીય પાર્ટીઓ મેદાનમાં આવી છે અને જે પ્રકારે કોંગ્રેસ આ વખતે રાહુલ ગાંધી રિવરફ્રન્ટ પર આવીને જે બેઠક યોજી હતી, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આ વખતે આક્રમક મૂડમાં છે. વિરોધનો સામનો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ બાબતનું નોલેજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છે જ. નોટબંધી અને જીએસટી બાદની સ્થિતિનો એમને અંદાજ છે. આ તમામ સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ તાલમેલ સાધીને ઉમેદવાર પસંદ કરશે, પણ તેની સામે કોંગ્રેસની નીતિ જો સ્પષ્ટ હશે તો ચોક્કસ એનો ફાયદો કોંગ્રેસને મળશે. પણ જો કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા અને ત્યાર પછીની ચૂંટણી સુધીની ગતિવિધિઓમાં કોઈ ભૂલ કરશે તો તેનું નુકસાન પણ સીધે સીધું કોંગ્રેસને ભોગવવું પડશે અને નાની નાની પાર્ટીઓના વોટ કટ થવાથી ફાયદો ભાજપને જશે. બિલકુલ, આ ખૂબ જ લાંબી ચર્ચા થઈ શકે પરંતુ સમયની મર્યાદાને કારણે આપણે આ ચર્ચા અહીં અટકાવવી પડશે. રજનીકાંતજી અને હરેશજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ. તો 2017 વિધાનસભા ચૂંટણી માટે હવે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે 2017 વિધાનસભા ચૂંટણી આમ જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાના જંગ સમાન વિધાનસભાની ચૂંટણી બિલકુલ સાબિત થવાની છે. વાદ વિવાદમાં આજે બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે એક નવી ચર્ચા સાથે મળીશું. ત્યાં સુધી મને એટલે કે તોરલને આપશો રજા. નમસ્કાર.